નમસ્તે દર્શક મિત્રો, હું ડોક્ટર જયેશ પટેલ, ફીટલ મેડિસિન અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ. હું અત્યારે પાણુ વિમેન સુપર સ્પેશિયાલિટી મજુરા ગેટ સુરત ખાતે કામ કરું છું એઝ અ ફીટલ મેડિસિન અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ. આજનો આ પોડકાસ્ટ છે એમાં આપનું સ્વાગત છે, અને પોડકાસ્ટનો ટોપિક છે એમનિયોસેન્ટેસિસ. એમનિયોસેન્ટેસિસ એટલે શું એ આપણે ચર્ચા કરીશું આજની પોડકાસ્ટમાં. એ ફીટલ મેડિસિનની એક પ્રોસિજર છે. તો વોટ ઇઝ એમનિયોસેન્ટેસિસ, એટલે કે એમનિયોસેન્ટેસિસ શું છે? તો આ પ્રોસિજરમાં જે બાળકની આજુબાજુ પાણી હોય છે તેને એમનિયોટિક ફ્લુઇડ કહેવામાં આવે છે. એ બેગ ઓફ વોટર જે કહીએ છીએ આપણે, તેની અંદરથી સોય નાખી અને પાણી કાઢવામાં આવે છે. બાળકના રોગોના નિદાન માટે અથવા તો ટ્રીટમેન્ટ માટે આ પ્રોસિજર કરવામાં આવે છે. પ્રોસિજર યુઝવલી પ્રેગ્નન્સીના 16 થી 22 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવે છે. જે આ પાણી છે એ પ્રવાહીની અંદર બાળકની ચામડીની અંદરના જે કોષો હોય છે તે કોષ અંદર શેડ આઉટ થતા હોય, ચામડીના કોષ પડતા હોય છે. એ ઉપરાંત એના જે ઉત્સર્ગ દ્રવ્યો જે જાડો પેશાબ કરતું હોય છે એમાં પણ શરીરના કોષો આ પ્રવાહીની અંદર આવતા હોય છે. એટલે આ કોષો બાળકના શરીરના જે નોર્મલ કોષો છે એમાં જે જેનેટિક મટીરિયલ અને ડીએનએ અને રંગસૂત્ર હોય છે સેમ જેનેટિક મટીરિયલ આ કોષોની અંદર પણ હોય છે. એટલે જ્યારે પણ આ પ્રવાહી અંદરથી કાઢી અને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલીએ છીએ ત્યારે આપણે બાળકના શરીરના કોષો ટેસ્ટ કરવા બરાબર જ ગણાય છે. લેબોરેટરી વાળા આ કોષો પાણીની અંદરથી શોધી અને એનું ટેસ્ટ કરે છે. તો જેને પણ પ્રેગ્નન્સી રહે છે તમામ બહેનોને માતાઓને આ ટેસ્ટ કરવાની જરૂર નથી રહેતી. કોને આ ટેસ્ટ કરવાની જરૂર હોય છે? તો એનું આ લિસ્ટ છે કે જેમાં ક્રોમોઝોમલ એબનોર્માલિટી એટલે કે રંગસૂત્રીય ખરાબીનું જોખમ જેને હોય તેવા લોકો, એ જોખમ વધારે છે કે ઓછું એ જાણવા માટે તમારા ડોક્ટર 11 થી 13 વીક્સ પ્રેગ્નન્સીની વચ્ચે ડબલ માર્કરનો ટેસ્ટ કરાવે, અથવા જો તમે એ વખતે ના ગયા હોય તો 16 થી 20 વીક્સની વચ્ચે ક્વોડ્રુપલ માર્કર ટેસ્ટ કરવામાં આવે. આ ઉપરાંત સોનોગ્રાફીમાં એનટી નામનો ટેસ્ટ કરવામાં આવે છે 11 થી 13 વીક્સની વચ્ચે, અથવા રિસન્ટલી એનઆઈપીટી નામનો એક ટેસ્ટ આવેલો છે. તો આ બધા બ્લડ ટેસ્ટ અથવા સોનોગ્રાફીમાં એનટીમાં જો રંગસૂત્રીય ખરાબીનું જોખમ વધારે છે એવું રિપોર્ટમાં બતાવે તો એવા લોકોને એમનિયોસેન્ટેસિસના ટેસ્ટની જરૂર પડી શકે છે. ક્યારેક બાળકમાં સ્ટ્રક્ચરલ ખરાબી હોય, જેમ કે હાર્ટના પડદામાં કાણું હોય, જે અન્નળી છે એનું ડેવલપમેન્ટ ના થયું હોય, તો આવી જે ખરાબીઓ હોય છે કે જેમાં રંગસૂત્રની ખરાબી એસોસિએટેડ હોવાની સંભાવના હોય છે, તો એવી ખરાબીઓ જે હોય એ જ્યારે સોનોગ્રાફીમાં દેખાય છે ત્યારે આપણે રંગસૂત્રનો ટેસ્ટ કરાવવાનું નક્કી કરીએ છીએ. કારણ કે આવી ખરાબી જ્યારે ટ્રીટ કરી શકાય એવી હોય, પણ જો રંગસૂત્રમાં ખરાબી હોય તો બાળક આજીવન મનબુદ્ધિનું રહી શકે. એટલે એક સ્ટ્રક્ચરલ ખરાબી ટ્રીટમેન્ટથી સુધારી શકાય એવી હોવા છતાં સર્જરી કર્યા પછી પણ બાળકની માનસિક મંદતા રહેવાની છે એવું આપણે પહેલેથી જાણી શકીએ. આગળના કોઈ બાળકમાં જો રંગસૂત્રીય ખરાબી હોય, ડાઉન સિન્ડ્રોમ કે એવું કોઈ આગળનું બાળક હોય, તો એવા કેસીસમાં પણ પેરેન્ટ્સ પ્રિફર કરતા હોય કે આપણે નેક્સ્ટ બાળકમાં પહેલેથી જ ટેસ્ટ કરાવી લઈએ. તો આ થઈ વાત રંગસૂત્રીય ખરાબાની. રંગસૂત્ર થી પણ વધારે ડીપ જઈએ તો એને જનીન અથવા જીન કહેવામાં આવે છે. તો સિકલ સેલ થેલેસેમિયા એવા પ્રકારના જે રોગો છે એને સિંગલ જીન ડિસઓર્ડર્સ કહેવાય છે. આવા સેંકડો રોગોનું નિદાન આપણે આ એમનિયોસેન્ટેસિસ પદ્ધતિથી કરી શકીએ છીએ. એ ઉપરાંત જાતિ આધારિત જેનેનિક રોગો જેને કહીએ, કે જે પુરુષોમાં ડ્યુશને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કે હિમોફિલિયા જેવી ખરાબીઓ કોમન હોય છે, જેમાં સ્ત્રીઓ કેરિયર તરીકે કામ કરે અને પુરુષ સફરર તરીકે હોય છે, તો આવા રોગોનું નિદાન પણ આપણે પહેલેથી કરી શકતા હોઈએ છીએ.
બાળકને જ્યારે મધરને કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય, જેમ કે ટોક્સોપ્લાઝમા રૂબેલા, સાઇટોમેગાલો, હર્પીસ જેવા વાયરસ વગેરે હોય, તો એ ઇન્ફેક્શન બાળક સુધી પહોંચ્યું છે કે નથી પહોંચ્યું તે પણ નિદાન આપણે આ એમનિયોસેન્ટેસિસ પદ્ધતિથી કરી શકીએ છીએ. કેટલાક નિદાનો પહેલા વપરાતા હતા, જે બાળકમાં ફેફસાની મેચ્યોરિટી જાણવા માટે, અથવા આરએચ નેગેટિવ મધર જ્યારે આઈસોઇમ્યુનાઇઝ થયેલી હોય અને બાળકમાં લોહીના ટકા ઘટે અથવા બાળકને જોન્ડિસ થતો હોય પેટમાં ને પેટમાં, તો એ જાણવા માટે પણ એમનિયોસેન્ટેસિસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો આ જે છે એ જુદા જુદા નિદાન માટેના ઇન્ડિકેશન્સ થયા. ટ્રીટમેન્ટ માટે ક્યારે કરવામાં આવે છે કે જ્યારે બચ્ચાની આજુબાજુ પાણી ઘણું બધું ભરાઈ ગયું હોય અને જેના કારણે મધર પોતે ડિસ્કમ્ફર્ટ ફીલ કરતી હોય અથવા એને અધૂરા મહિને ડિલિવરી થઈ જવાનું જોખમ વધી જાય હોય, તો એવા કેસમાં એ પાણી ખેંચી અને મધરનું કમ્ફર્ટ લેવલ વધે એ માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. આ સિવાય ટ્વિન ટુ ટ્વિન ટ્રાન્સમિશન સિન્ડ્રોમ નામની એક તકલીફ, જ્યારે મોનોપોરિયોનિક ટ્વિન્સ એટલે કે આઈડેન્ટિકલ ટ્વિન્સ જે હોય છે, એ ટ્વિન્સમાં એવી ઘટના બને કે એક બાળક વધારે પાણી બ્લડ લઈ જાય અને બીજું બાળક ઓછું બ્લડ મેળવે, તો એવા કેસમાં જેને વધારે બ્લડ મળે છે એ બાળકની આજુબાજુ પાણી પણ વધારે થાય છે, કારણ કે એ બાળકનો પેશાબ પણ વધારે આવે છે, તેથી પાણી ઘણું બધું વધતું જાય છે અને આવી તકલીફો થાય ત્યારે પણ એ પાણી આપણે ઓછું કરવું પડે છે, કે જેથી બંને વચ્ચેના જે તકલીફ છે એમાં થોડોક સમય આપણે મેળવી શકીએ કે બાળકને મેચ્યોરિટી પહોંચે ત્યાં સુધી. તો આ જુદા જુદા ઇન્ડિકેશન્સ થયા કે જેમાં આપણે એમનિયોસેન્ટેસિસ ની પ્રોસિજર કરવી પડે છે. પ્રોસિજર પહેલા શું કરવામાં આવે છે કે એક ડિટેલ્ડ અલ્ટ્રાસાઉન્ડ એક્ઝામિનેશન એટલે સોનોગ્રાફી આખી ખૂબ જ ડિટેલમાં કરવામાં આવે છે, કે જેથી બાળકમાં કોઈ સ્ટ્રક્ચરલ ખરાબી હોય તો એ ખ્યાલમાં આવે, અને ડાયરેક્ટલી જો પેરેન્ટ્સ એવું વિચારે કે ખામીવાળું બાળક અમને નથી જોઈતું અને ટર્મિનેટ કરવું છે, તો પછી આ ટેસ્ટ કરવાની જરૂર રહેતી નથી. પરંતુ જો સોનોગ્રાફી નોર્મલ બતાવે અથવા તો અમુક ટ્રીટેબલ ખામી બતાવતું હોય અને પેરેન્ટ્સ પ્રેગ્નન્સી ચાલુ રાખવા માંગતા હોય, તો એવા કેસમાં આપણે પછી એમનિયોસેન્ટેસિસનું ડિસિઝન લેતા હોઈએ છીએ. એટલે એમનિયોસેન્ટેસિસની પહેલા એક સારી સોનોગ્રાફી થઈ જવી જરૂરી છે. બીજું, મધરનું બ્લડ ગ્રુપ ચેક કરવું જરૂરી છે, કારણ કે જો મધરનું ગ્રુપ નેગેટિવ હોય અને પેટમાંના બાળકનું ગ્રુપ પોઝિટિવ હોય તો આ એક ઇન્વેઝિવ પ્રકારની પ્રોસિજર કહેવાય, જેથી એવા કેસમાં મધર બ્લડની અંદર બાળકની સામે લડવાના એન્ટીબોડી તૈયાર થાય છે અને એ એન્ટીબોડી બાળકના લોહીના કણોને મારી શકે છે, જેથી બાળકનું લોહી ઘટી જાય છે. તો આ આખી જે આરએચ નેગેટિવ પ્રેગ્નન્સીમાં થતી તકલીફોનું ઇન્ડક્શન આ પ્રોસિજરને લીધે પણ થઈ શકે, એટલે જ્યારે પણ નેગેટિવ મધર સાથે આપણે ડીલ કરતા હોય અને એવા કેસમાં એમનિયોસેન્ટેસિસ કરવું જ પડે એવું હોય, તો એન્ટીડી ઇન્જેક્શન સ્પેશિયલ આવે છે જે આગળ ઘટના પ્રિવેન્ટ કરવા માટે વપરાય છે, એ ઇન્જેક્શન આપણે પ્રોસિજર સમયે આપવું જોઈએ. ભૂખ્યા રહેવાની જરૂર નથી, કારણ કે આ પ્રોસિજરમાં કોઈ એનેસ્થેશિયાની જરૂર રહેતી નથી. કોઈ બ્લીડિંગ ડિસઓર્ડર એટલે કે લોહી જમવાની પ્રક્રિયામાં કોઈ તકલીફ હોય એ પ્રકારના કોઈ રોગો હોય મધરને, તો એવા કેસમાં હિમેટોલોજીસ્ટનો સંપર્ક થવો જરૂરી છે. ઘણી વાર પ્રેગ્નન્સીમાં પણ મધરને બ્લડ પ્રેશર ના વધી જાય અથવા રિકરન્ટલી એબોર્શન થયેલા હોય, તો એવા કેસમાં એસ્પિરિન અથવા હિપેરિન નામના જે લોહી જમવાની ક્રિયા ઓછી કરવા વાળા મેડિસિન્સ છે, એ મેડિસિન્સ એટલીસ્ટ 2 દિવસ બંધ કરી અને પછી જ આ પ્રોસિજર કરવી જોઈએ, જેથી પ્રોસિજરમાં બ્લીડિંગના ચાન્સ ઓછા થઈ શકે. આગળના 3-4 દિવસમાં કોઈ તાવ કે એવું ન આવેલું હોવું જોઈએ અને ગર્ભાશયના મુખની લંબાઈ એડિક્વેટ હોય એ જરૂરી છે, જેથી પ્રીટમ ડિલિવરીના ચાન્સ ઘટાડી શકાય. અહીંયા હું મારો એક વિડીયો શેર કરવા માંગુ છું આપની સાથે, કે જેમાં આ પ્રોસિજર બતાવવામાં આવી છે. પ્રોસિજરમાં આપ જોઈ શકો છો કે એક પેશન્ટને આપણે ટેબલ પર સુવડાવેલું છે અને એના પેટ પર એન્ટીસેપ્ટિક દવા લગાડેલી છે, ઉપરાંત આખું બોડી સ્ટરાઇલ કાપડથી કવર કરેલું છે. ડોક્ટર પોતે પણ, એટલે હું પોતે છું જે સ્ક્રબ થયેલા છે,
જેમાં ઓટોક્લેવ ગાઉન અને ગ્લોવ્સ પહેર્યા છે. ઇવન સોનોગ્રાફીનો પ્રોબ છે એની પર પણ આપણે ગ્લોવ્સ ચડાવી અને પ્રોબને બી સ્ટરાઇલ કર્યો છે, ઉપરાંત એની પર સ્ટરાઇલ કાપડ ચડાવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ 18 વીક્સ પ્રેગ્નન્સી વાળું બાળક છે, એનો પ્લેસેન્ટા પાછળની બાજુ છે જ્યારે આ બાળક દેખાય છે, એના હાર્ટના ધબકારે જોઈ શકાય છે, ઉપરની તરફ એનો સ્પાઇન દેખાય છે. જે બ્લેક એરિયા છે તે પાણી છે, પાણીની અંદર જે વચ્ચે વ્હાઈટ ડોટ્સ દેખાય છે બાળકનો દૂધીનો નાયડો છે. ઉપરનો ભાગ છે પેટની દિવાલ છે મધરની, ત્યાંથી સોઇડ દાખલ થશે અને સીધી ગર્ભાશય સુધી પહોંચશે. આમાં આપ પેશન્ટને બેભાન નથી કરેલું, પેશન્ટ જાગતું જ છે અને આ પ્રોબની પોઝિશન જોઈ શકો છો. સોનોગ્રાફીનો જે પ્રોબ છે તે અને આ સોય છે, 3.5 ઇંચ લંબાઈ વાળી આ સોય છે, એનું થિકનેસ છે નંબરમાં 20 નંબર ગણવામાં આવે છે. આ સ્પાઇનલ નીડલ કહેવામાં આવે છે, જે કમરમાં ઇન્જેક્શન આપવામાં પણ આ નીડલ વપરાતી હોય છે. ફક્ત આ એક સોયની પ્રિક જેટલું જ પેશન્ટને પેઇન થતું હોય છે. અને અહીંયા નીડલ આપ જોઈ શકો છો, નીડલ અંદર પહોંચી ગઈ છે ગર્ભાશયમાં, વ્હાઇટ લાઇન આપણને જોવા મળે છે કે અહીંયા વ્હાઇટ લાઇન જે છે તે પાણીની અંદર છે, આ નીડલની ટીપ છે. બાળક દેખાતું નથી, આપણે ખાલી પાણીના ભાગને જ ત્યાં પ્રોજેક્ટ કરેલો છે. જ્યારે નીડલ નાખતા જ પાણી આવવાનું શરૂ થઈ જાય છે, થોડા તબક્કા આપણે એને બહાર જવા દઈએ પછી આ સિરિંજ લગાડીએ છીએ. એ તબક્કા ફેંકી દેવાનો મતલબ એટલા માટે છે કે જો મધરના સેલ્સ એની અંદર આવ્યા હોય તો એ દૂર થઈ જાય. અને આ પાણી આવતું તમે જોઈ શકો છો સિરિંજની અંદર, આ 20 સીસી જેટલી સિરિંજ છે એની અંદર આપણે પાણી ખેંચી રહ્યા છીએ. અને બાળકની અંદર લગભગ 800 સીસી જેટલું 18 વીક્સ પર પાણી હોય છે. એ પાણી કાઢી આ સોય પણ કાઢી લેવામાં આવી છે, પ્રોસીજર કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જે લેબોરેટરીમાંથી સ્ટેરાઇલ ટેસ્ટ ટ્યુબ આપવામાં આવે છે, એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે આ પાણી કલેક્ટ કરતા હોઈએ છીએ. ટેસ્ટ ટ્યુબને ફ્રીઝમાં રાખવાની જરૂર નથી, એને રૂમ ટેમ્પરેચરે આપણે રાખી શકીએ છીએ અને ટ્રાન્સપોર્ટ કરી શકીએ છીએ. પ્રોસીજર કમ્પ્લીટ થાય ત્યારે બાળકના ધબકારા ફરી ચેક કરવામાં આવે છે. તો આ થઈ પ્રોસીજર વિશેની વાત. પ્રોસીજર પત્યા પછીનું આપણું જે કેર લેતા હોઈએ છીએ એ શું કેરની જરૂર છે, તો મધરને એનેસ્થેશિયા આપ્યું નથી એટલે ઇમિડિયેટલી તે કંઈ પણ ખાઈ પી શકે છે. હોસ્પિટલમાં અમે એને 1/2 કલાક જેટલો આરામ કરાવીએ છીએ અને પછી ડિસ્ચાર્જ કરીએ છીએ. ઇન્ડોર એડમિશનની જરૂર નથી, આ ઓપીડી બેઝ પ્રોસીજર છે. ઘરે ગયા પછી એમણે 24 કલાક જેટલો આરામ કરવો જોઈએ. સ્ટ્રેન્યુઅસ વર્ક એટલે કે વધારે તકલીફ પડે એવું વર્ક અને કસરત એટલીસ્ટ 3-1 દિવસ સુધી એવોઈડ કરવી જોઈએ. જો તાવ આવે, પેટમાં દુખાવો થાય કે કમરમાં દુખાવો થાય એવું હોય તો હોસ્પિટલનો કોન્ટેક્ટ કરવો જોઈએ. રિપોર્ટ આવતા કેટલી વાર લાગે, હવે આપણે કઈ વસ્તુ માટે એમ્નિયોસેન્ટેસિસ કર્યું છે એના પર રિપોર્ટિંગનો આધાર હોય છે. કેરિયોટાઇપ એટલે કે જે રંગસૂત્ર છે, એ રંગસૂત્રનો જો આપણે ટેસ્ટ કરવા માંગતા હોઈએ તો એમાં 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. રંગસૂત્ર એટલે હું પેશન્ટને સમજાવવા માટે મકાનનું ઉદાહરણ આપું છું કે જેમ મકાન એક એક ઈંટથી બનેલું છે, એમ આપણું શરીર એક એક કોષનું બનેલું છે, સેલનું બનેલું છે. અને દરેક સેલની અંદર ફાધરના 23 અને મધરના 23 એમ 46 રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ આવેલા હોય છે. અને એ ક્રોમોઝોમ બાળકમાં બરાબર છે કે નહીં, 46 પૂરેપૂરા છે કે નહીં એ જાણવું માટે આ ટેસ્ટ કરવામાં આવે છે, એને કેરિયોટાઇપ કહેવામાં આવે છે. એ રંગસૂત્રને હું માળાના મણકાઓ સાથે સરખાવું છું કે આખી માળા છે એક રંગસૂત્ર છે. અને એ માળાઓ 46 માળા આપણે ગણી આપીએ તો એ કેરિયોટાઇપ રિપોર્ટ થયો અને એમાં 3 અઠવાડિયા લાગે. પરંતુ એક એક મણકો પણ આપણે ગણીએ અને માળાઓ પણ ગણાઈ જાય એવી એક નવી પદ્ધતિ આવી છે જે કેરિયોટાઇપ કરતા કોસ્ટલી છે, પરંતુ રિપોર્ટ આપણને 8-9 દિવસમાં મળે, જેને માઇક્રો અરે કહેવામાં આવે છે.
અમુક સ્પેસિફિક રંગસૂત્રનું જે આપણે ટેસ્ટ કરવો હોય, જેમ કે ડાઉન સિન્ડ્રોમનો ટેસ્ટ કરવો હોય તો 21મી જોડીનું રંગસૂત્ર છે, તો એમાં ફિશ અથવા પીસીઆર નામના ટેસ્ટ કરવામાં આવે છે કે જેમાં રિપોર્ટ આપણને 1-2 દિવસમાં આવે છે. એટલે ક્યારેક કેટલાક પેશન્ટ જે વધારે એન્શિયસ હોય તો એમને આપણે આ ટેસ્ટ કરી અને એટલીસ્ટ એ રંગસૂત્ર પૂરતું આપણે રોલ આઉટ કરી શકીએ અને બાકીનો ફૂલ કેરિયોટાઇપ 3 અઠવાડિયા પછી આવે એ રીતે પ્લાનિંગ કરી શકાય. સિંગલ જીન ડિસઓર્ડર એટલે કે થેલેસેમિયા કે સિકલ સેલ એનેમિયા એ પ્રકારના જે રોગો અથવા સેક્સ લિંક લોકો જે મેં કયા ડિસને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કે હિમોફિલિયા જેવા રોગો, એ રોગોમાં જે તે રોગ જાણવા અનુસાર 5 દિવસથી માંડી અને ક્યારેક 100 દિવસ જેટલો ટાઈમ પણ લાગતો હોય છે રિપોર્ટ આવતા. તો આ રીતે જુદા જુદા ટેસ્ટ માટે રિપોર્ટિંગ ટાઈમ જુદો જુદો હોય છે. રિઝલ્ટ આવે ત્યારે શું, તો નેગેટિવ રિઝલ્ટ મતલબ કે ટેસ્ટ નોર્મલ આવે, કોઈ એબનોર્મલિટી નથી, અને નેગેટિવ રિઝલ્ટ કહેવામાં આવે છે, જે સારી વસ્તુ છે. અને એમાં બાળકમાં જે ટેસ્ટ આપણે કર્યો છે એ ટેસ્ટ માટેનો રોગ નથી એવું આપણે કહી શકીએ. એ ટેસ્ટ ક્યારેક પેશન્ટ એવું લે છે કે મારા રંગસૂત્રનો ટેસ્ટ નોર્મલ આવી ગયો એટલે મારા બાળકમાં કોઈ જેનેટિક ખરાબી નથી, પણ એવું નથી હોતું. આપણે જે વસ્તુનો ટેસ્ટ કર્યો છે એ વસ્તુ રૂલ આઉટ કરીએ છીએ, એ સિવાયની ખામી બાળકમાં હોય પણ શકે. એટલે બધા જ રોગોનું નિદાન આપણે કરી દેતા નથી, આપણે જે સસ્પેક્ટ કરીએ છીએ એ રોગ આપણે રૂલ આઉટ કરીએ છીએ. એટલે એ જ રીતે નેગેટિવ રિઝલ્ટને લેવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ એટલે કે જો ડિસીઝ છે એ પ્રકારનું બાળક આવે તો એમાં પછી જેનેટિસિસ્ટ અથવા ફીટલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ સાથે ચર્ચા કરવામાં આવે અને બાળક ચાલુ રાખવું કે ટર્મિનેટ કરવું, અને ટર્મિનેટ કર્યા પછી નેક્સ્ટ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કેવી રીતે કરવું, શું ઓપ્શન્સ છે, એ બધી ચર્ચા જે છે એને જેનેટિક કાઉન્સેલિંગ કહેવામાં આવે. એ જેનેટિક કાઉન્સેલિંગ કરી અને પછી આગળનું ડિસિઝન લેવામાં આવે. આ પ્રોસિજર છે સિમ્પલ, ફક્ત એક નીડલ પ્રિક કરી અને પાણી લેવાનું છે. પરંતુ એમાં પણ કોમ્પ્લિકેશન્સ કોઈ પણ સર્જરીની જેમ થઈ શકે છે. કોમ્પ્લિકેશન્સમાં સૌથી કોમનેસ્ટ કોમ્પ્લિકેશન જો ગણીએ તો તે છે એબોર્શન, જેનો ચાન્સીસ 0.5-1% જેટલું ટેક્સ્ટબુક કોટ કરે છે, પણ રિસન્ટલી એવું કહેવામાં આવે છે કે લગભગ 1 in 1000 જેટલું ઓછું થઈ ગયું છે. કારણ કે હવે આપણે અનુભવ વધતો જાય છે, ઇવન ડોક્ટર્સમાં બી અનુભવી ડોક્ટર જ્યારે આ પ્રોસેસ કરે ત્યારે એબોર્શનના ચાન્સ ઓછા હોય છે. સોનોગ્રાફી ગાઈડેડ પ્રોસિજર કરવાથી એબોર્શનનું રિસ્ક ઓછું થાય છે, પ્લસ નીડલ પ્રિક આપણે એક જ પ્રિકમાં જો પાણી આવી જાય તો ચાન્સીસ એબોર્શનના ઓછા છે. ક્યારેક પાણી એક પ્રિકમાં ના આવે, કોઈ તકલીફ વાળો કેસ હોય કે જેમાં પ્લેસેન્ટા આગળ હોય અથવા નીડલનું ટેન્ટિંગ થતું હોય, તો આવા બધા કેસીસમાં એક કરતા વધારે પ્રિક થતી હોય અને એવા કેસમાં એબોર્શન રિસ્ક થોડુંક વધી જાય. એ જ રીતે ક્યારેક લીકિંગ થતું હોય છે પાણીનું, કે જેમાં એકાદ દિવસમાં એ બંધ થઈ જતું હોય છે, જે ટેમ્પરરી પ્રક્રિયા છે, અને જો 2 દિવસથી વધારે લીકિંગ રહે તો એવા કેસમાં એબોર્શનનો ચાન્સ વધી જતો હોય છે. પ્રોસિજર પછી ક્યારેક ઇન્ફેક્શન જો લાગે બેક્ટેરિયાનું તો એ પણ લીકિંગ કરી શકે, અધૂરામીને ડિલિવરી કરી શકે, અને મધરને પણ આવા કેસમાં સિરિયસ થઈ શકે, પણ એ બહુ રિમોટ ચાન્સીસ છે, less than 0.1% ઇન્સિડન્સ હોય છે એનો. ઇન્જરી નીડલ દ્વારા જો છે એ યુઝ્યુઅલી ગર્ભાશય 16 વીક્સ પછી ઓલમોસ્ટ પેટની દિવાલને ટચઅપ થઈ જતું હોય છે, એટલે વચ્ચે અન્ય કોઈ ઓર્ગન્સ આવી જાય એવા ચાન્સીસ ઓછા હોય છે, કે જેમાં મધરના આંતરડા કે એવું કઈ વચ્ચે આવવાના ચાન્સ ઓછા હોય છે. પરંતુ જો સોનોગ્રાફી વિના એમ જ બ્લાઇન્ડલી નીડલ નાખીએ તો બાળકના શરીરને નીડલ ટચ થવાના ચાન્સ રહે છે. આમ બાળકની ચામડી એવી હોય છે કે ઇવન નીડલ ટચ થઈ પણ જાય તો પણ એનું રૂઝ વિધાઉટ એની સ્કાર આવી જતું હોય છે, પરંતુ આંખ કે એવા કોઈ અગત્યના અંગ પર આ નીડલ ટચ થાય અથવા કોઈ બ્લડ વેસલને ટચ થાય તો મોટું કોમ્પ્લિકેશન ઊભું થઈ શકે. ઘણી વાર બાળકની મેલી અથવા પ્લેસેન્ટા જે છે એ આગળની સરફેસ પર હોય અને થ્રુ ધ પ્લેસેન્ટા આપણે નીડલ નાખવી પડે, તો એ પ્લેસેન્ટા પણ બ્લડ વેસલ્સનો જ સમૂહ છે, એમાંથી ક્યારેક બ્લીડિંગના ચાન્સ રહે, પરંતુ એ ટેમ્પરરી અને નાનકડું બ્લીડિંગ હોય છે જે એની જાતે જ સ્ટોપ થઈ જતું હોય છે. એટલે નીડલ ઇન્જરી એ બહુ રિમોટ અથવા રેર કોમ્પ્લિકેશન છે.
आरएच नेगेटिव नी मैं शुरुआत में चर्चा करी छे के जेमा मदर नेगेटिव ग्रुप वाली होय अने बाळक पॉजिटिव ग्रुप वाळो होय तो आइसोमिनाइजेशन नी प्रक्रिया शुरू थई शके अने ए ना थाय ए माटे एंटीडी इंजेक्शन आपणे प्रोसीजर ना दिवसे आपी देवुं जोईए। क्लब फूट ए बहु रेर में रेर कॉम्प्लिकेशन छे एम्नियोसेंटेसिस में अने खास करीने तमे जो बहु वेलु एम्नियोसेंटेसिस करो 15 वीक पहला तो ए क्लब फूट थई शके। अन्य एक कॉम्प्लिकेशन्स जे अहीं मेन्शन न थयुं के कल्चर फेलियर एटले के ज्यारे आपणे कैरियोटाइप माटे मोकल्यु होय पण बाळकना सेल्स एटला ओछा होय के जे ग्रो ना करे ए पण आ 15 वीक थी पहला आपणे जो एम्नियोसेंटेसिस करी होय तो पाणी आप्या छतां लेबोरेटरी वाळा एम कहेशे के अमारथी टेस्ट थई शके एम नथी। तो आ जुदा जुदा प्रकारना कॉम्प्लिकेशन्स छे। थैंक यू फॉर पेशन्स हियरिंग। आवाज अन्य पॉडकास्ट भविष्य में आपता रहीशू। थैंक यू। सी यू। बाय।